राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल हस्ते नवसारी ने करोड़ों ना विकास कामों की भेट साथ नवसारी शहर में विकास पर्व उजवाशे। मुख्यमंत्री श्री रूपया 195 करोड़ ना विविध प्रकल्पों खातमुहूर्त लोकार्पण करशे। पूर्णा नदी किनारे कस्बा पार गाम खाते रूपया 110 करोड़ ना खर्चे पूर्णा टाइडल रेग्युलेटर डेम उपरांत चिखली खाते रूपया 36 करोड़ ना खर्च निर्माण थनार 100 बेडनी सब डिस्ट्रिक्ट हॉस्पिटल अने नवसारी जिला ना अबरामा खाते रूपया 10 करोड़ ना खर्चे निर्माण थनार स्पोर्ट्स कॉम्प्लेक्स प्रकल्प नो खातमुहूर्त करशे। साथोसाथ रूपया 39 करोड़ ना खर्चे नवनिर्मित निर्माण पामेला अंबिका नदी उपर डुबाऊ पुल नी जग्याए हाई लेवल ब्रिज ने खुल्लो मुकाशे। नवसारी जिला वहीवटी तंत्र द्वारा साकारित विकास कार्यो शहरीजनों ने ग्रामजनों नी सुख सुविधा मा वधारो करशे। त्यारे आ कार्यक्रम नी तमाम तैयारीओ पूर्ण करी लेवामा आवी छे। जेनुं निरीक्षण करवा माटे नवसारी जिला भाजपना आगेवानो सभा स्थळे पहोंच्या हता। આવતીકાલે 18/4/23 મંગળવારે સવારે 9 વાગે મુખ્યમંત્રી શ્રી પૂણા ટ્રાઇડલ રેગ્યુલેટરી ડેમનું ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે। નવસારી વિજલપોર જલાલપોર નવસારી તાલુકાની જલાલપોર તાલુકાની ચીખલી તાલુકાની ગણદેવી તાલુકાની સમગ્ર નવસારી જિલ્લાની જનતા પૂર્ણા ટ્રાઇડલ ડેમ તો ખરો જ પણ એની સાથે બીજા 3 જિલ્લાના પ્રકલ્પોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા આવી રહ્યા છે। એટલે સમગ્ર જિલ્લાની ટીમ મુખ્યમંત્રીશ્રીને વધાવવા કાલે મોટી સંખ્યામાં અહીં હાજર રહેવાની છે। ફાયદો થશે પૂર્ણા ટ્રાઇડલ રેગ્યુલેટરી ડેમને લીધે નવસારી વિજલપોર જલાલપોરના પીવાના પાણીની સમસ્યા એ ભૂતકાળ બની જશે અને આ 18 કિલોમીટરનું જે મોટું પાણીનું સરોવર રચાશે એને લીધે ખેડૂતોની જળની સમસ્યા પણ મહદઅંશે ઉકેલાશે। ભૂગર્ભ જળની સપાટી પણ ઉપર આવશે અને ભૂગર્ભ જળની ક્વોલિટી પણ સુધરશે। એટલે નવસારી શહેર નવસારી તાલુકો જલાલપોર તાલુકા માટે પૂર્ણા ટ્રાઇડલ રેગ્યુલેટરી ડેમ એક જીવાદોરી સમાન સાબિત થશે। અમુક ગામડાઓ છે તે લોકો વિરોધ કરી રહ્યા છે ટ્રાઇડલ રેગ્યુલેટરી ડેમથી ઘણા મોટી જનતાને એનો લાભ થવાનો છે। જનતા મોટી સંખ્યામાં મુખ્યમંત્રીને વધાવવા માટે તૈયાર બેઠી છે। આવતીકાલનો દિવસ નવસારી જિલ્લા માટે ખૂબ ગૌરવ ભર્યો દિવસ છે કારણ કે નવસારી જિલ્લાને આવતીકાલે 4 જેટલા 3 ખાતમુહૂર્ત અને 1 લોકાર્પણનો કાર્યક્રમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશના અધ્યક્ષ અને આ જ વિસ્તારના લોકલાડીલા સાંસદ શ્રી સી આર પાટીલના હસ્તે થઈ રહ્યા છે। ત્યારે કસ્બા મુકામે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના જે પૂર્ણા ટાઇડલ ડેમ છે એનો એક ખાતમુહૂર્તનો પ્રોગ્રામ છે। પૂર્ણા ટાઇડલ ડેમથી નવસારી શહેર વિજલપુર શહેર અને આજુબાજુના વિસ્તારો અને આજુબાજુના ગામોને પીવાના પાણી અને ખેતીના જે જરૂરિયાત મુજબની પાણીની જરૂરિયાત હોય એને મળવાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે। સાથે સાથે જલાલપુરના અબ્રામા ગામ ખાતે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ખાતમુહૂર્ત પણ છે જેના થકી યુવાનો માટે બી ખૂબ સારું પ્રોત્સાહન મળી રહે યુવાનોને આગળ વધવાની તક મળી રહે એના જીવનમાં એના માટે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ખાતમુહૂર્ત છે। સાથે સાથે ધમડાચા પુલ જેને વરસાદની સિઝનમાં પૂરના પાણી આવવાથી આજુબાજુ લોકો જે સંપર્ક વિહોણા થઈ જતા હતા એ લોકો માટે બી ત્યાં ધમડાચા પુલ તૈયાર થઈ ગયો છે એનું આવતીકાલે લોકાર્પણ છે। લગભગ 50,000 જેટલા લોકો આ પુલ થકી લોકોને ફાયદો થવાનો છે। સાથે સાથે ચીખલી હોસ્પિટલ રેફરલ હોસ્પિટલનો 45 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલ તૈયાર થઈ છે અદ્યતન
આધુનિક ટેકનોલોજી સાધનો સાથે એને લઈને આજુબાજુના વિસ્તારને ખૂબ મોટો ફાયદો થવાનો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી દરેક ક્ષેત્રમાં આગળ ને આગળ લોકોને સુખાકારી કેમ મળી રહે એના માટે એમના કામગીરી રહી છે. સબકા સાથ સબકા વિકાસ અને સબકા સાથને લઈને ભારતીય જનતા પાર્ટીની કામગીરી કરી રહી છે ત્યારે આપના આ મીડિયાના માધ્યમથી હું નવસારી જિલ્લાને જાહેર આમંત્રણ આપું છું કે આવતીકાલે જે સવારે 9:30 કલાકે જે કસવા મુકાબે અમારો આ કાર્યક્રમ છે મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી પધારવાના છે, તેમાં આપ અચૂક પધારજો એવું મેં તમને ભાવભર્યું આમંત્રણ આપું છું. આભાર. નવસારીના આંગણે આપણા ગુજરાતના લાડીલા મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને નાણામંત્રી શ્રી કનુભાઈ આવી રહ્યા છે, સાથે અન્ય મંત્રીઓ પણ આવી રહ્યા છે અને નવસારી જિલ્લાની જનતાના એક આશીર્વાદરૂપ એવા 4 પ્રકલ્પો, નવસારી ટાઇડલ રેગ્યુલેટર ડેમ 110 કરોડ રૂપિયા, 42 કરોડ રૂપિયા ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 44 કરોડ રૂપિયા અંબિકા નદી ઉપર બનેલો ગણદેવીની અંદર બ્રિજ અને જલાલપુરની અંદર 10 કરોડથી પણ વધારે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આમ કુલ મિલા કે 200 કરોડથી પણ વધારે રકમ ખર્ચાવાની છે. ત્યારે હું ચોક્કસ મુખ્યમંત્રીશ્રી અને પાટીલ સાહેબનો હું આભાર માનું છું, નાણામંત્રીશ્રીનો આભાર માનું છું. ખૂબ મોટી ભેટ નવસારી જનતાને આપી છે. ખાસ કરીને આ ટાઇડલ ડેમની વાત કરું તો આજે નવસારી જિલ્લામાં 3 ડેમો આ રીતે બની રહ્યા છે. એક બનેલો હતો, આજે 2 બની રહ્યા છે. નવસારીની જનતાને જે સાગર કિનારા ઉપર રહેતા એટલે કે કાંઠા વિસ્તાર, એ વિસ્તારના લોકોને ખારા પાણી વર્ષો સુધી સહન કરવું પડ્યું છે. આ રેગ્યુલેટર ટાઇડલ ડેમના કારણે ખેડૂતોની જમીન સુધરશે, પીવાના પાણીનો પ્રશ્ન સોલ્વ થશે અને પાણી બચશે તો ખેડૂતો પણ ઉપયોગ કરશે એ પ્રકારનો આ ડેમ ઉપયોગી બનવાનો છે. ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જે નવસારી પછી સૌથી મોટી ઓપીડી ચીખલીની અંદર થાય છે, તો હવે પછી જે મેડિકલ કોલેજના કારણે ભારણ હવે ચીખલી તરફ વધે છે અને એટલા માટે અદ્યતન મકાન સાથે આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનવા જઈ રહી છે, એટલે ચોક્કસ હું અભિનંદન સાથે સરકારનો આભાર માનું છું. ખૂબ આનંદ અને ગૌરવની લાગણી એટલા માટે અનુભવું છું કે આ ટ્રાઇડર રેગ્યુલેટર ડેમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને નવસારી જિલ્લો નસીબદાર છે કે 3 ડેમો, દેવધા ટ્રાઇડર રેગ્યુલેટર આપણો અહીંયા કસ્બાનો અને ગણદેવી તાલુકામાં વાઘરેજ, એ 3 ડેમો આવવાથી જે પાણીના તળ છે તે પણ ઉપર આવશે. આજુબાજુના વિસ્તારની અંદર અને ગ્રામ્ય કક્ષાએ જે પાણીની જે પરિસ્થિતિ હતી નવસારી શહેર, વિજલપુર, જલાલપુર, એ તમામને આનો ફાયદો થવાનો છે. અને હું ભૂલતો નહીં હોઉં તો 2021-22માં 100 કરોડની જોગવાઈ બજેટમાં પહેલીવાર કરેલી. આ ડેમ એક જમાનાની અંદર ડેમની જાહેરાત પણ થયેલી, પરંતુ કોઈક સંજોગોની અંદર જે જ્યાં સ્થળ છે એ સ્થળમાં ડૂબાણમાં જવાથી કે એ ટાઈપની પરિસ્થિતિથી આ સ્થળ બદલ્યું અને તાત્કાલિક ગુજરાત સરકારે 2018થી આ વાતમાં અમારા આ વખતે મારે તમામ તે વખતના મુખ્યમંત્રીશ્રી, અમારા પાર્ટીના પ્રમુખશ્રી, તમામ આ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લાના પ્રમુખ ભુરાભાઈથી લઈને તમામે વખતો વખત 2018થી અમે આની રજૂઆત કરતા આવેલા અને એક પછી એક તબક્કાવાર આજે ખૂબ આનંદની વાત છે કે આજે એનું ભૂમિપૂજન થઈ રહ્યું છે કાલે. અને 18 કિલોમીટરનો સરોવર, મિત્રો આ ખૂબ મોટી વાત એટલા માટે છે કે આ આપણે જગ્યા નક્કી કરી, બાકી પહેલાં તો ચેકડેમની જ વાત હતી, એ ચેકડેમ કેન્સલ કરીને આપણે આ ટ્રાઇડર રેગ્યુલેટર ડેમ બનાવવા જઈ રહ્યા છે. અને એમાં જેટલો ગુજરાત સરકારનો આભાર માનીએ, અને મને બરાબર યાદ છે કે અમે ને ભુરાભાઈ જ્યારે આદરણીય પાટીલ સાહેબને તે વખતે મળ્યા ત્યારે મંજૂર થઈ ગયેલો ટાઇડર રેગ્યુલેટર ડેમ, પણ બજેટમાં જ્યાં સુધી જોગવાઈ નહીં થાય ત્યાં સુધી આ શક્ય નથી. અને 21-22માં એમણે અમારી હાજરીમાં કનુભાઈને ફોન કર્યો કે આ ટ્રાઇડર રેગ્યુલેટર ડેમ તમે બનાવો તો છો પણ એની જોગવાઈ તો કરો, અને તે વખતે આ 100 કરોડની જોગવાઈ થઈ અને અત્યારે 50 કરોડની જોગવાઈ થઈ, એટલે હવે આ ડેમ બનવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે ખૂબ આનંદ અને ગૌરવ અનુભવ.